विद्यार्थी मित्रों, श्री पुरुषार्थ एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 7 नी अंदर एक 7मो चेप्टर छे हिंदी विषय में, एनु नाम छे ढूंढते रह जाओ। ए शिक्षक ने जोतानी साथे, विषयांक ने जोतानी साथे के भाई ढूंढते रह जाओ गे, एटले एनो मतलब शुं? एटले के विचारता थई जाओ के आवो काई એવું તો શું હશે, બરાબર? તો અહીંયા આપણાને થોડીક પહેલીઓ આપી છે, 7 જેટલી પહેલીઓ, તો 7 પહેલીઓનો આપણે અભ્યાસ કરવાનો છે અને જોવાનો છે અને એનો જવાબ આપવાનો છે। પહેલીઓથી એક તો મનોરંજન મળે છે અને એક દિમાગની કસરત પણ થાય છે। તો આપણે જોઈએ અહીંયા ઘણી બધી પહેલી આપી છે, એ પહેલીઓ વાંચું ત્યાં સુધીમાં તમારે જવાબ યાદ કરવાનો છે। તો સૌથી પહેલા પહેલી પહેલી છે, સોને કી વહ ચીજ હૈ પર બેચે નહીં સુનાર, મોલ તો જ્યાદા હૈ નહીં બહુત હૈ ઉસકા ભાવ। તો આનો અર્થ શું થતો છે? એક સોને કી વહ ચીજ હૈ પર બેચે નહીં સુનાર, મોલ તો જ્યાદા હૈ નહીં બહુત હૈ ઉસકા ભાવ। ચલો એનો જવાબ હું જ આપી દઉં, એનો જવાબ છે ચારપાઈ। હવે આપણે પહેલીને સમજીએ, ચારપાઈ કેવી રીતે, સોને એટલે કે બે, એક શબ્દના બે અર્થ થાય, એક તો એક ધાતુ ને પણ સોના કહે છે, અને બીજું જે સુવા વાળા વ્યક્તિ છે એ સુતેલો એને સોના કહે છે, સોને। પછી વહ ચીજ હૈ, તો કે બે નામ આપ્યા છે, એમાંથી આપણે કોઈ પણ એક લીધું છે। પછી પર બેચે નહીં સુનાર, સુનાર એટલે કે જે સુઈ જવા વાળા વ્યક્તિ છે એ અર્થમાં સુનાર કહે છે, સુઈ ગયા હોય એને પણ સુનાર કહે છે, અને ધાતુના આભૂષણ બનાવનાર જે કારીગર છે એને પણ સુનાર કહે છે। તો અહીંયા આપણે એને ચાર પાઈ જવાબ મળતાની સાથે આપણે માનવાનો છે કે સુવાવાળા વ્યક્તિ, મોલ તો જ્યાદા હે નહીં, જો સોનાના આભૂષણ પ્રમાણે એક ચારપાઈની જે મૂલ્ય છે, કિંમત છે, મોલ એટલે કે મૂલ્ય કિંમત છે, એ તો એટલું બધું છે નહીં, એટલે એમાંય આપણે વિચારી શકીએ કે ભાઈ એ મૂલ્ય નથી, તો એવી કઈ વસ્તુ છે? બહુ જ ઉસકા ભાવ, અને એનું વજન પણ વધારે છે, જે સોનાની ધાતુ છે એના વજનની સરખામણી આનો વજન વધારે છે। તો એ બધું વિચારીએ તો આપણે એનો જવાબ દઈ શકીએ કે ચારપાઈ, જે માણસ જે સુવા માટે જે આપણે ચારપાઈ લઈએ છે એનો એનો એના ઉપરથી એક પહેલી બનાવવામાં આવી છે। હવે આપણે બીજી પહેલી જોઈએ, એક નગર મેં ઢેરો ચોર, ચોરો કા મોં કાલા પૂંછ પકડ કર ખીંચ દો જટ હો જાય બજાર। તો એવી કઈ કઈ વસ્તુ હશે કે એક નગર છે, નગરની અંદર ઘણા બધા ચોર છે, બધા ચોરોના મોં હે કાલા એટલે કે જે એનું મોઢું છે એ કાળું છે, તો અને પાછું એની પૂંછડી પકડો તો ખેંચો એટલે ઝડપથી ઉજાલા એટલે કે પ્રકાશ ફેલાય છે, તો એવી તો કઈ વસ્તુ હશે વિચારવું જોઈએ। તો એના જવાબમાં આવશે માચિસ। માચિસ એ અહીંયા આપણા વિચારવા માટે, કંઈક મનોરંજન માટે આપણે એને નગર બનાવી દીધો છે, અને એ નગરની અંદર એટલે કે બધી દિવાસળીઓ છે એને આપણે ચોર બનાવ્યા છે, અને ચોર છે દિવસળીઓના મોઢા તો મોં છે તો કાલા જ હોય છે, એટલે એને આપણે ચોરો કાને મોં કાલા। પણ હવે બીજું છે કે એને આપણે જ્યારે એક પાછળનો ભાગ છે એટલે કે પૂંછડીનો કીધું છે એ ખેંચીએ ઝડપથી, અને એ ઘર્ષણ થવાના કારણે એક અચાનક એક પ્રકાશ છે ઉજાલા છે ફેલાઈ જાય છે, તો એના અર્થની અંદર આપણે જોઈએ છે તો એનો અર્થ થાય છે માચિસ। હવે આપણે આગળ ત્રીજી પહેલી જોઈએ, તો પાણી મેરા બાપ, પાણી હી મેરા બેટા, મો ઉપર કરકે દેખો મે સર કે ઉપર લે,
पानी एनो बाप होय अने पानी पाछो एनो पुत्र होय एवी ती कई वस्तु छे। पाछो मुंह ऊपर करके देखो એટલે કે ઉપર જો ઘરમાં હોય તો આપણને છત દેખાય પણ આપણે તો બહાર મેદાનમાં જઈને જોઈએ તો આપણને ખબર પડે। તો અહીંયા છે મું ઉપર કરકે દેખો મે શબ્દ ઉપર લેટા લેટા એટલે કે સુતેલ। તો એવી તો કોઈ વસ્તુ છે તો ખુલ્લી જગ્યામાં જોઈએ તો જે અંતરિક્ષમાં આકાશમાં જોઈએ તો વાદળાઓ છે એ આપણા ઉપર હોય છે। તો એ વાદળાઓની અંદર જે પાણી હોય છે એ પાણી એનો બાપ અને એનો પુત્ર બને કારણ કે એમાં તો કઈ અલગ પાડી શકાતું નથી। તો અહીંયા છે એનો જવાબ મળશે બાદલ કારણ કે વાદળા જે વસ્તુ એવી છે જે ઉપર છે અને એમાં પાણી છે આપણે જે કઈ નીચેથી બાષ્પીભવન થાય છે પાણી એ ઉપર જાય છે અને વાદળાઓ બને છે અને વાદળાઓની અંદર પાણીનો સંગ્રહ થઈને ફરીથી વરસાદ સ્વરૂપે આપણી પાસે આવે છે। હવે પછી ચોથું જોઈએ તો खुली रात में पैदा होती हरी घास पर सोती मोती जैसी मूरत मेरी बादल की में पोती। तो विचार के एवो तो सु होसे एनु आपणे सु नाम आपी सके जे पहले खुली रात में मैं पैदा होती खुली रात था એટલે ઉત્પન્ન થાય છે हरी घास पर सोती એટલે કે લીલો ઘાસ હોય એના પર સૂઈ જાય છે मोती जैसी मूरत पाछे एनी मूरत छे एनो आकार छे मोती जेवो छे बादल की में पोती हो बादल એટલે કે વાદળાઓની પાછી કોતરી હા તો એ કહેવામાં આવે છે। તો અહીંયા એનો જવાબ આવશે ઓસ જો તમે જો ખુલી રાત એટલે કે હવે પછીનો જ્યારે અત્યારનો જૂન જુલાઈ સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર જોશો તો ખુલ્લી રાત વરસાદ વરસી ગયા પછી ખુલ્લી રાત આવે ત્યારે ઘાસે બધી બાજુ ઉગેલું હોય છે એટલે એના ઉપરથી એક પહેલી બને છે ખુલ્લી રાત રાત મેં પેદા હોતી હરી ઘાસ પર સૂતી હરી એટલે કે લીલું ઘાસ છે એના પર સૂતી એટલે કે જ્યારે ખુલ્લી રાત થાય એટલે ભેજનું પ્રમાણ છે એ નીચું આવે છે અને ઘાસ ઉપર નાની બૂંદ સ્વરૂપે મોતી સ્વરૂપે પાણીનું ટપકું આપણે ઝાકળ પણ કહીએ છીએ ક્યારેક તો એ રીતે ઘાસ ઉપર એક મોતી બનીને નાનું પાણીનું ટપકું બનીને એ હોય છે। તો કે એ રીતે હું સુધી મારી સુરત એવી છે મોતી જેવી બાદલ કી મેં પોતી એટલે કે વાદળાઓ છે એની પોતી એટલે કે નાનું કણ બૂંદ જેટલું પાણીનું ટપકા જેટલું એ એનો સ્વરૂપ અહીં બતાવ્યું છે। હવે આપણે આગળ જોઈએ એના પછીની પહેલી ઇધર કી બાત મેં ઉધર કરતા ઉધર કી બાત મેં इधर बता था चुगल खोर पर कहे ना कोई सबके काम में आता सुके छे इधर की बात उधर में करता आईनी वा नवानी वा करता होय रव आईनी वा क्या ने वा आया एना माटे उधर की बात इधर में बताता चुगल खोर पर कहे ना कोई जो कदाच आईनी वा क्या करे ने क्या ने वा आया करे तो अपने चुगल खोर कहे छे वो व्यक्ति પણ એ તો જુગલ કરે કે શક્ય નહીં સબકે કામ મે આતા બધાના કામમાં આવે છે। તો આવી તી કઈ વસ્તુ હશે વિચારો જે તો એના જવાબમાં આવશે શું આવશે એના જવાબમાં આવશે ટેલિફોન। તો આપણે જોઈએ છે કે ટેલિફોન એક એવી વસ્તુ છે કે અહીંથી વાત ત્યાં જાય છે ત્યાંથી વાત અહીં આવે છે પણ આપણે એને ચુગલખોર કહી શકતા નથી। તો સરસ અહીંયા આપણે પાંચ પહેલી જોઈ છે હજી એક બે પહેલી આપણે જોઈએ છે હવે આપણે છઠ્ઠી પહેલી જોઈએ। તો છઠ્ઠી પહેલીની અંદર સોને કો પલંગ નહીં नहीं माल बनाए एक रुपया पास नहीं फिर भी राजा का हुस्न। तो एवी थी कई वस्तु हसे जे सोने को पलंग नहीं नहीं माल बनाया नथी महल एनी पास सुवानी वस्तु नथी एक रुपया एनी पास कोई पैसा नथी फिर भी राजा का हुस्न फिर भी तेम छता हूं राजा कहवा हुस्न।
तो एवी तो कई वस्तु छे जेने आपणे आ पहेलीनो जवाब आपी शकीए। तो अहींया एनो जवाब छे शेर। सुकामा तो के राजा छे शेर जंगल पण सोने सुवा माटे नी पास पलंग नथी नथी एनी पासे महल रुपिया नथी पण तेम छतां आपणे ने शेर राजा कहे छे। शेर ने जंगल नो राजा कहे छे। तो अहींया आ जवाब आवशे शेर। हवे आगळनी सातमी पहेली छे। तीन अक्षर का नाम मेरा पानी देना मेरा काम प्रथम कटे तो दल पर लाओ बीच कटे कटे तो बाल पर लाओ। हवे एक तो पानी देवानु काम छे त्रण अक्षर नु नाम छे पण एक एक अक्षर ने हटावता जाइए तो एनो जवाब मळे। धारो के आया दल एक दल कहलावे એટલે કે સમૂહ કહેવામાં આવે છે અને બાલ અને જે બાલ આપડા જે બાલ છે એની વાત છે તો હવે આપણે વિચારવાનું છે કે આનો જવાબ શું આવશે। તો આનો જવાબ છે બાદલ। હવે આપણે સમજી જઈએ જવાબ મળી ગયો સમજીએ તો પ્રથમ કટે બાર કાઢી નાખ્યો એટલે કે દલ બની ગયું અને ત્રીજું કીધું બીજ કટે તો વચ્ચેનો ભાગ આપણે જોઈએ। બીજ કટે તો એટલે કે દો કાઢી નાખ્યો તો બાદ તો આનો જવાબ મળી ગયો કે બાદ વચ્ચેનો ભાગ દો કાઢી નાખ્યો એટલે બાદ થઈ ગયું। તો विद्यार्थी मित्रों सरस रीते अपने अहीं सात जेटली पहेलिया छे एनो अभ्यास कर्यो छे अने आ पहेलियाथी आपणुं मनोरंजन वधे छे दिमागनी कसरत थाय छे अने साथे साथे आपणे बीजाने कंईक विचारता करीए एवा शब्दोने गोठवीने जुदी जुदी उपमाओ आपीने सरस रीते पहेलीओना निर्माण पहेलीओनुं निर्माण करी शकीए। अभी तो बीजी घणी बधी पहेलीओ छे अपनी आजूबाजू बनती होय छे बनावी शकीए छे लोको आपणे मनोरंजन माटे एनो उपयोग करी शकीए। तो तमने जो आ वीडियो गम्यो होय तो एने सब्सक्राइब करवानो छे अने शेर करवानो छे।